પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી ભાવ વધારો થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા એક મહિનાથી વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે પેટ્રોલમાં 14 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 11 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 81 રૂપિયા 95 પૈસાએ પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ 79 રૂપિયા 53 પૈસાએ પહોંચ્યો છે. તો રાજ્યમાં એક તરફ પેટ્રોલનો ભાવ સૌથી વધુ ભાવનગરમાં છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 83 રૂપિયા 6 પૈસા પ્રતિ લીટર છે. છેલ્લા 23 દિવસમાં પેટ્રોલના ભાવમાં 4.28 નો વધારો થયો છે. રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ અત્યારે 82 રૂપિયા 12 પૈસા થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં ભાવનગરમાં પેટ્રોલના સૌથી વધુ ભાવ 83 રૂપિયા ભાવ છે. જ્યારે આ મુદ્દે સહકારી સંઘ પેટ્રોલ પંપના મેનેજરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભાવનગરમાં વાડીનારથી પેટ્રોલ આવે છે અને વાડીનારથી ભાવનગરનું અંતર વધુ હોવાથી ભાવનગરમાં પેટ્રોલના ભાવો વધારે છે. ભાવનગરમાં સતત વધી રહેલા ભાવ મુદ્દે પૂછવામાં આવતા શહેરીજનોમાં પણ અલગ અલગ ઉકળાટ જોવા મળ્યો હતો. આજનો ભાવનગર અમારો પેટ્રોલ નો ભાવ છે 82.99 પૈસા છે, અને ભાવનગરમાં ભાવ વધારે હોય છે એનું કારણ ડિસ્ટન્સ છે. કારણ કે સપ્લાય વાડીના જામનગર થી આવે છે, ત્યાંથી 630 કિલોમીટર એપ્રોક્સિમેટલી થાય છે, એને કારણે ભાવનગરમાં પેટ્રોલ ભાવ વધારે હોય છે. જિલ્લાની વાત કેટલા પેટ્રોલ અંદાજે જિલ્લામાં 125 થી 150 જેટલા આપણે પંપ આવેલા છે આખા ભાવનગર જિલ્લામાં. કોઈ વેચાણમાં કોઈ ફેર પડ્યો છે? ના, વેચાણમાં એટલો બધો ફેર નથી પડતો, કારણ કે આ એક જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે પેટ્રોલ. કારણ કે માણસોને લેવાના જ છે, જરૂર પડવાની છે પેટ્રોલની. પણ થોડુંક ભાવ વધારે બધા નડે છે, ભાવ વધતો જાય છે એના હિસાબે લોકોને પૈસા વધારે ખર્ચવા પડે છે પેટ્રોલના. સમગ્ર રાજ્યમાં પેટ્રોલના ભાવમાં ઉછાળો થયો છે, પણ આપણે વાત કરીએ ભાવનગરની, ભાવનગરમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ આજે જોવા મળ્યો છે. 83 રૂપિયા અને 2 પૈસા જેવો ભાવ થયો છે. આપણે લોકોને પૂછશું તેમની શું મુશ્કેલી છે. સાહેબ, ખાસ કરીને આ પેટ્રોલ પુરાવતા હો છો, અત્યારે જે પ્રકારે ભાવ વધ્યા છે શું કહેવું? ભારત સરકારે પેટ્રોલને જીએસટીમાં લાવવું જોઈએ, કારણ કે નાના નાના કર્મચારીઓ, કામદારો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ અસહ્ય ભાવ વધારો પોસાય નહીં. આજે એક પણ ઘર એવું નથી કે જ્યાં વાહનો ન હોય. સરકાર એમ કહે છે કે અમે ભાવ ઘટાડી ન શકીએ તો જીએસટીમાં લઈ જઈ અને વેઇટ અને એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તો ગુજરાતમાં લગભગ 33 રૂપિયા એક લીટરે ભાવ ઘટાડો થઈ શકે એમ છે. પણ આ સરકારની દાનત ભાવ ઘટાડવા માટેની છે નહીં, અને લોકોના સવારથી સાંજ સુધી ખીચામાંથી કંકેરી અને વિકાસના નામે પૈસા ઉઘરાવ્યા જ કરે છે. કાકા, આપ પણ પેટ્રોલ પુરાવ્યો છો, ભાવ સૌથી વધુ છે, તમે શું કહેશો? ભાવ અતિ વધારે છે તો એનું આંદોલન થઈ શકે છે, અને જો આ ગુજરાતની અંદર આવા પૈસા ખાવાવાળા હોય તો એને ઘરે બેહવાનો વારો આવી શકે છે. આપણી સાથે કેટલાક બીજા મિત્રો પણ છે, એમને પણ પૂછીશું. ખાસ કરીને આપ પણ પેટ્રોલ માટે આવ્યા છો, ભાવ આજે આસમાને છે, તમારું શું કહેવું? સમગ્ર રાજ્યમાં આજે ભાવનગરમાં સૌથી હાઈએસ્ટ ભાવ વધારો છે. ભાવ ભર્યા ભાવનગરને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ભાવયુક્ત ભાવનગર બન્યું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સોતરે આમાં ભાવ ટેક્સનો ઘટાડો કરે અને ભાવનગરની પ્રજાને રાહત આપે એવી મારી આપના માધ્યમથી માંગણી છે. આપણી સાથે વાત કરીએ, હજી કેટલાક લોકો એવા છે કે જે પેટ્રોલ પુરાવા આવતા હોય છે. આપ પણ પેટ્રોલ માટે આવ્યા છો, આજે ભાવનગરમાં સૌથી હાઈએસ્ટ ભાવ છે, શું કરવું જોઈએ? આ મોંઘવારી તો પેલા પોસાતી જ નથી, અને આમાં નાનો માણસ છે ને મરી જાય છે, અને સામાન્યમાં સામાન્ય માણસને અત્યારે પેટ્રોલની જરૂર છે. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય તેને તકલીફ તો પડે જ છે. શું કરવું જોઈએ એવું લાગે છે? સરકાર સામે અત્યારે તો કાયદેસર વિરોધ કરવો જોઈએ. ભાવનગરમાં કેટલાક લોકો છે કે જેમણે બહુ સરકાર સામે સ્પષ્ટપણે વિરોધ જણાવ્યો છે કે ભાઈ જે પ્રકારે પેટ્રોલના ભાવ વધ્યા છે સામાન્ય લોકોને પોસાય એમ નથી, સરકારે તાકીદે પેટ્રોલના ભાવ ઘટે તેવું કરવું જોઈએ. નીતિન સોની, VTV, ભાવનગર.